ભુજ શહેરમાં બાગ બગીચાઓના વિકાસને લઈને નગરપાલિકાના સત્તાપક્ષના નેતાએ વાત કરી। કમલ ગઢવી, ભુજ નગરપાલિકા સત્તાપક્ષ નેતા। જે રીતે કમલભાઈ આપણે વાત કરી તો જે અમુક હજી ગાર્ડનો ડેવલપર્સ કરવાનું બાકી છે, જે રાજાશાહી વખતના ખીંગાજી બાગ છે એની પણ દેની હાલત છે, તો એને આપ કઈ રીતે એને ડેવલપર્સ કરશો, કેટલા ગાર્ડન ડેવલપર્સ કરવાનું છે? આપના માધ્યમથી ભુજ શહેરની નગરપાલિકાની વાત કરીએ તો અમારે બોડીમાં ઘણા બધા ગાર્ડનો ડેવલપ પણ કર્યા હતા અને નવા પણ બનાવ્યા હતા। તો જે ગાર્ડન ડેવલપ કરવાની જે જુદી જુદી ગ્રાન્ટો આવતી હોય છે તો એનામાંથી જે આયોજન થઈ ગયું છે એના પ્રમાણે લગભગ અમે 10 જેટલા એવા નાના નાના કોમન પ્લોટ હતા, જે વિવિધ વિસ્તારોની રહેવાસીઓની નગરસેવકોની માંગણી હતી એ પ્રમાણે ત્યાં કને ગાર્ડન બનાવ્યા હતા। વંદે માતરમ ગાર્ડન ત્યાં પૈકીનું એક છે। અત્યારે એસટી ગેટ આપણે સંયુક્ત સોસાયટીની સામે પણ એક ગાર્ડન અમે બનાવી રહ્યા છીએ। તેવી જ રીતે દરેક વોર્ડમાં આવા નાના નાના કોમન પ્લોટ કે એવા વિસ્તાર હતા એને શોધીને ગાર્ડનનું ડેવલપ ભુજ નગરપાલિકાની ગત બોડી દ્વારા પણ થયું હતું ને હજી પણ ચાલુ છે। બાકી વાત રહી છે આપણા જે જૂના રેગ્યુલર બગીચા છે તો તેમાંથી પુરુષોત્તમ દયાલજી પાર્ક સરપટ નાખ્યું હતું, તેનું નિર્માણ થયું। ત્યારબાદ અત્યારે રાજેન્દ્ર પાર્કનું કામ ચાલુ છે અને આપણે બે લેક્યુવાળો આખો જે પટ્ટો હતો તેનું પણ ડેવલપમેન્ટ કર્યું, એ અત્યારે લોકાર્પણ થઈ ગયું છે। હવે વોકવે છે, અત્યારે ફોકસ વોકવે છે, તો વોકવે અમારું જે પ્લાનિંગ છે ફર્સ્ટ વોકવે ડેવલપ થઈ જશે, ત્યારબાદ ગત બોડી દ્વારા અમારે ફિંગર પાર્ક માટે પણ રકમ ફાળવેલી છે તો એનું પણ આયોજન થઈ ગયું છે। આવનારા દિવસોમાં જે વોકવેનું આખું કમ્પ્લીટ ડિઝાઇન થઈ જશે ત્યારબાદ જે ખીંગાર પાર્કમાં કૂટતી ખડી હશે એ અમે ચોક્કસથી અમારું પ્લાનિંગમાં છે અને એ પૂરતા કરશું, જેથી કરીને આવનારા દિવસોમાં ભુજ શહેરની જનતાને એક સરસ મજાના પર્યટક સ્થળ તરીકે પણ આપણે જોઈ શકીએ અને સ્વાસ્થ્ય અને તંદુરી રસ્તી માટે બાળકોને પણ રહવા માટેનું એક વડીલો માટે પણ મનોરંજન થાય એ ટાઈપનું આખું ખીંગાર પાર્કમાં વ્યવસ્થિત આયોજન અમે કરશું, એની આપના માધ્યમથી ખાતરી આપું છું। બાકી થોડુંક અત્યારે વોકવેનું કામ ચાલુ છે તેની લીધે ત્યાં જે મલબો અસ્તવ્યસ્ત પડ્યું છે તેને લીધે પણ થોડો ખીંગાર બાગ ખરાબ દેખાઈ રહ્યું છે, બાકી એ પણ ખૂટતી કડી હશે આવનારા દિવસોમાં ભુજ નગરપાલિકાના સૌ સત્તાધીશો વિવિધ સમિતિના ચેરમેનો સૌ સાથે મળી અને જેટલું પણ શક્ય હશે આ વિષયમાં ધ્યાન આપી અને પૂરતા કરશું।